સંસદના બંને સત્રમાં રાષ્ટ્રપતિ અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર થશે ચર્ચા. પ્રધાનમંત્રી મોદી રજૂ કરશે ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ. ગૃહમાં હાજર રહેવા સાંસદો માટે ભાજપે જાહેર કર્યું વ્હીપ. નકલ અને પેપર લીક અંગે પણ રજૂ થશે બિલ. ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારનું આજે શક્તિ પરીક્ષણ. વિધાનસભામાં રજૂ કરાશે વિશ્વાસનો મત. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ફ્લોર ટેસ્ટમાં લેશે ભાગ. ઉત્તરાખંડ વિધાનસભાનું આજથી વિશેષ સત્ર. કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને મંજૂરી. 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થઈ શકે છે બિલ. વિપક્ષે પણ બનાવી રણનીતિ. ભાજપ પર ધારાસભ્યો ખરીદવા આરોપ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મંત્રી આતિશીને પણ ક્રાઇમ બ્રાન્ચની નોટિસ. કેજરીવાલને આજ સુધી જવાબ આપવો પડશે. જ્ઞાનવ્યાપી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. પરિસરના તમામ 10 ભોંયરાને ખોલી સર્વે કરવાની હિન્દુ પક્ષની માંગ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રજૂ થશે મહત્વના બિલ. પ્રશ્નકાળ બાદ વિધેયક પર થશે ચર્ચા. કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું ઉત્તર ભારત. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા. પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં છવાઈ બરફની સફેદ ચાદર. સાબરકાંઠાની ઈડર એપીએમસીના ગોડાઉનમાં પુરવઠા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. 4 વેપારી પેઢી પાસેથી 39 લાખથી વધુનો ઘઉં, ચણા અને ચોખાનો બિનહિસાબી જથ્થો કરાયો જપ્ત. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચનો આજે 4થો દિવસ. રવિવારે ઇંગ્લેન્ડે 1 વિકેટના નુકસાન પર બનાવ્યા 67 રન. ભારત જીતથી માત્ર 9 વિકેટ દૂર.